અને હવે વાત કરીએ પેપર લીક કૌભાંડનું આખરે સત્ય શું તે અંગે। હેડકાર્ક પેપર જે લીકનો મામલો સામે આવ્યો છે ત્યારે હવે આ સમગ્ર મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની બેઠકનું આયોજન કર્યું છે। તપાસમાં જોડાયેલા તમામે તમામ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। પોલીસ અધિકારીઓ અને ગૌણ સેવાના અધિકારીઓ સાથે હર્ષ સંઘવીની મહત્વની બેઠક મળવા જઈ રહી છે, જેમાં આઈબીના વડા અનુપમસિંહ ગહેલોત પણ ઉપસ્થિત રહેશે। પોલીસની કાર્યવાહી કઈ દિશામાં આગળ વધી રહી છે અને અત્યાર સુધીમાં આ કાર્યવાહીમાં શું સત્ય સામે આવી શક્યું છે તેને લઈને સમીક્ષા કરવામાં આવશે અને ફરિયાદ બાદ હવે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થશે। એટલે ખૂબ જ મહત્વનો આ મુદ્દો કહી શકાય, કારણ કે હેડ ક્લાર્ક પેપર લીક મામલે ભાજપ સામે પણ કેટલાક ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને આ ગંભીર આક્ષેપોની વચ્ચે હવે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વની બેઠક બોલાવી છે। તો આ સમગ્ર મામલે વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે ગાંધીનગરથી સંવાદદાતા વીરેન હેડ ક્લાર્ક પેપર લીક મામલે હવે આજે ગૃહમંત્રીએ જે મહત્વની બેઠક બોલાવી છે તેને લઈને શું અપડેટ? જે ચોક્કસ જાગૃતિ જે પ્રમાણે 3 દિવસ પહેલા આ ઘટના સામે આવી, જે પેપર લીક થયું છે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાથી રવિવારે, અને તેનું જે પેપર લીક થયું છે, પેપર લીક થવા બાદ સમગ્ર મામલો જે હિંમતનગરથી બહાર આવ્યો હતો, હિંમતનગરના એક ફાર્મ હાઉસમાં જે પેપર લીક થયું હોય તેમાં 16 જેટલા વિદ્યાર્થીઓ અને એક નિરીક્ષક જે હાજર હતા, અને ત્યારબાદ આ પેપર લીક ત્યાંથી થયું હોય તેવી માહિતી બહાર આવી હતી। 10 થી 12 લાખમાં પેપર હિંમતનગરમાં વેચાયું હતું, ત્યારબાદ પ્રાંતિજ છે બીજા અન્ય જે શહેરો છે તેમાં 7 થી 8 લાખ રૂપિયામાં જે પેપર વેચાયું હતું તેને લઈને સમગ્ર મામલો ગરમાયો હતો। અને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મહત્વની બેઠક બોલાવી છે। બેઠકમાં ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ જે છે અસિત વોરા તેઓ પહોંચી ચૂક્યા છે, સાથે કેટલાક અધિકારીઓ છે, સાથે ગૃહ વિભાગની વાત કરવામાં આવે તો આ ADGP છે નરસિંહ કોમર તેમજ રેન્જ IG જે છે તેઓ પહોંચી ચૂક્યા છે। આ તમામ લોકોની હાજરીમાં IB ના વડા પણ છે, તેઓ આ તમામ લોકોની હાજરીમાં એક મહત્વની બેઠક ગૃહ રાજ્યમંત્રી લેશે અને પેપર લીક થવા મામલે સમગ્ર ઘટના કેવી રીતે સામે આવી અને કેવી રીતે પેપર લીક થયું તેની માહિતી મેળવશે, અને ત્યારબાદ આગળ કેવી રીતે પોલીસ કાર્યવાહી કરશે અને જે સંડોવાયેલા લોકો છે તેમને કેવી રીતે પકડવા। લગભગ ગઈકાલ સુધીમાં 4 જેટલા નામો બહાર આવ્યા હતા, જેમાં એક પોલીસ કર્મચારીની સંડોવણી હોય તેવું પણ જાણવા મળ્યું હતું। એ તમામ ઘટનામાં જે પણ લોકો સંડોવાયેલા હોય, જે પણ ગુનેગાર હોય તે તમામને પકડી પાડવા માટે પણ આદેશો આપવામાં આવશે, અને આગળ કોઈ પણ જે સરકારી પરીક્ષાઓ છે, ગૌણ સેવા પસંદગીની જે પરીક્ષાઓ છે તેમાં કોઈ પેપર લીક ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવા માટેની સૂચના આપવામાં આવશે। હાલ થોડીક ક્ષણોમાં ગૃહ રાજ્યમંત્રી આ બેઠક લેશે અને થોડીક ક્ષણોમાં બેઠક શરૂ થઈ જશે। જી વિરણ, બીજો સવાલ એક એ પણ થઈ રહ્યો છે કે ગઈકાલે અર્જુન મોઢવાડિયાએ આ પેપર લીક મામલે ભાજપ ઉપર કેટલાક પ્રહાર કર્યા હતા અને ભાજપના જે એજન્ટો મળતિયાઓ ઉપર તેઓએ આક્ષેપ કર્યો હતો, એટલે સીધો વાર તેઓએ ભાજપ રાજ્ય સરકાર ઉપર પણ કર્યો છે, તેને લઈને પણ હર્ષ સંઘવી દ્વારા મહત્વના એક્શન લેવાઈ શકે? જે ચોક્કસ જે પ્રમાણે કોંગ્રેસના જે નેતા હતા અર્જુન મોઢવાડિયા તેમણે જે આક્ષેપો કર્યા હતા, અગાઉ પણ જે ગૌણ સેવા પરીક્ષાની જે પેપર લીક થયું હતું તે વખતે પણ કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા, એટલે કહી શકાય કે સીધે સીધો આક્ષેપ કોંગ્રેસનો ભાજપ સરકાર ઉપર છે કે ભાજપ સરકાર પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે આ પ્રકારના પેપર લીક કરાવે છે અને જે હજારો વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે તે રગદોળા છે તે પ્રકારનો તેમણે આક્ષેપ કર્યો હતો। જી જી વિરણ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે ટૂંક ક્ષણની અંદર હવે આજે બેઠકની શરૂઆત થવા જઈ રહી છે, શું લાગી રહ્યું છે આ બેઠકનું સમાપન કેટલા વાગે થશે કે તો કેટલી લાંબી આ બેઠક ચાલી શકે છે, કારણ કે એક બાદ એક અધિકારીઓ પણ આવી રહ્યા છે અને IB વડા અનુપમસિંહ ગહેલોત પણ આવી ચૂક્યા છે? ચોક્કસ તમામ અધિકારીઓ પહોંચી ચૂક્યા છે, હર્ષ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી હતા તેઓ પણ હાલ પહોંચી ચૂક્યા છે, એટલે થોડીક ક્ષણોમાં બેઠક શરૂ થશે। લગભગ 1 કલાકથી 1.5 કલાક આ બેઠક ચાલી શકે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે, પરંતુ કહી શકાય કે આ બેઠકમાં જે હિંમતનગરથી જે પેપર લીક થયું તે ઘટનાને લઈને એક મહત્વની કડી જો સામે આવે તેવી IB ના વડા દ્વારા પણ કદાચ નિર્દેશ આપી શકાય છે, અને જે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં કેટલે સુધી પહોંચી હતી તમામ માહિતી આજે રાજ્ય ગૃહમંત્રી મેળવશે અને ત્યારબાદ અમુક જે જરૂરી સૂચનો છે તે પણ કરવામાં આવશે।
વીરેન, એવું અનુમાન લગાવી શકીએ આપણે કે રાજ્યમાં છાશવારે પેપર લીકનો મામલો સામે આવતો હોય છે ત્યારે આ મહત્વની બેઠક સાબિત થશે અને ત્યારબાદ રાજ્યમાં આ પ્રકારની ઘટના ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જાય? ચોક્કસ, જે પ્રકારે અગાઉ પણ ગૌર સેવા પસંદગીની જે પરીક્ષાઓ લેવાઈ છે તેમાં પણ જે પેપર લીક થયા છે એ વખતે પણ અસિત વોરા જે ગૌર સેવાના અધ્યક્ષ હતા તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ ફરીથી તેમને કાર્યકાળ સોંપવામાં આવ્યો છે અને ત્યારે ફરીથી જે કાર્યકાળ સોંપવામાં આવ્યો ગૌર સેવામાં અને ત્યારે ફરીથી જે ગયા રવિવારે જે પરીક્ષા લેવામાં આવી હતી હેડ ક્લાર્કની ત્યારબાદ પેપર લીક થતા એક કહી શકાય કે અસિત વોરા પર શંકાના વાદળો ઘેરાયા છે. તેમની જે કામ કરવાની પદ્ધતિ છે તેની ઉપર પણ શંકાના વાદળો ઘેરાયા છે. ક્યાંક ને ક્યાંક તેમના ડિપાર્ટમેન્ટમાંથી કોઈ સંડોવાયેલું હોય તેવું લાગી રહ્યું છે. તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા પણ પહેલા કરવામાં આવ્યા હતા અને જે વિદ્યાર્થી નેતાઓ છે તે પણ એવી રીતે કરી રહ્યા છે કે ભાઈ અસિત વોરા જે ગૌણ સેવા પસંદગીના અધ્યક્ષ છે તેઓ ક્યાંક ને ક્યાંક કાચા પડી રહ્યા હોય તે પ્રકારની વાત થઈ રહી છે. આભાર વિરેન, તમામ જાણકારી બદલ. તો જે મહત્વની વિગતો સામે આવી રહી છે તે મુજબ હેડ ક્લાર્ક પેપર લીક મામલે ગાંધીનગરમાં જે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે તેમાં સંલગ્ન તમામે તમામ અધિકારીઓ, રેન્જ આઈબીના વડા અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત છે. પોલીસની કાર્યવાહી કઈ દિશામાં આગળ વધી રહી છે અને આગળ હવે ફરિયાદી સામે કયા પ્રકારના પગલાં લેવાઈ શકે છે? કારણ કે જે પ્રકારની આ ફરિયાદ ઉઠી છે તે પહેલી ઘટના નથી. રાજ્યમાં આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા આજે જે બેઠક બોલાવવામાં આવી છે તેને લઈને સૌ કોઈની મીટ આ બેઠક ઉપર મંડાઈ છે. કારણ કે આ બેઠકમાં ગૌણ સેવા પસંદગીના જે અધિક્ષક છે અસિત વોરા તેઓની કામગીરી સામે પણ કેટલાક સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે જ્યારે જ્યારે તેઓની કામગીરી સામે સવાલ ઉભા થતા હોય છે ત્યારે આ વખતે તેઓનો કાર્યકાળ પણ લંબાવવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે અમુક એવા મુદ્દા છે કે જેને લઈને આ બેઠક ખૂબ જ મહત્વની. તો બીજી બાજુ કોંગ્રેસ પણ સતત ભાજપની સરકાર ઉપર, ભાજપના એજન્ટ અને મળતિયાઓ ઉપર આક્ષેપ કરતું આવ્યું છે.